નમસ્કાર મિત્રો, આપણે અગાઉના લેક્ચરની અંદર ગુજરાતના ભૂગોળની પ્રસ્તાવના અને નામનો પરિચય મેળવ્યો. તેના પછી ભૂપૃષ્ઠની વાત કરી હતી અને ભૂપૃષ્ઠની અંદર પહેલો ટોપિક ગુજરાતના ડુંગરો. તો મિત્રો, આજે ગુજરાતના ડુંગરોની નો આપણે અભ્યાસ કરવાનો છે. તો મિત્રો, ગુજરાતના ડુંગરોને સરળતાથી સમજવા માટે ગુજરાતને ત્રણ ભાગમાં વહેંચી દે, જે છે કચ્છ, સૌરાષ્ટ્ર અને તળ ગુજરાત. તો સૌરાષ્ટ્ર ની અંદર 11 જિલ્લાઓનો સમાવેશ થાય છે. એક તો મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટ, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જુનાગઢ, પોરબંદર અને દેવભૂમિ દ્વારકા. આ વાત થઈ સૌરાષ્ટ્રના 11 જિલ્લાઓની. હવે મિત્રો, આપણે તળ ગુજરાતના 21 જિલ્લાઓની વાત કરીએ, જેમાં છે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, ભરૂચ, છોટા ઉદયપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ. આ થયા તળ ગુજરાતના 21 જિલ્લાઓની વાત. તો મિત્રો, હવે આપણે કચ્છના ડુંગરોની વાત કરીએ. તો કચ્છની અંદર કોઈ મોટા પર્વત કે ડુંગરો નથી, પણ નાના નાના ડુંગરોને ધાર આવેલી છે. તો કચ્છના ડુંગરોને આપણે ત્રણ ધારમાં વહેંચી દઈએ છે. એક તો ઉત્તર ધાર, મધ્ય ધાર અને દક્ષિણ ધાર. તો ઉત્તર ધારની અંદર ક્યાં ક્યાં ડુંગર આવેલા છે તે જોઈએ. કાળો ડુંગર, ખડીયો, ગારો, પચ્છમ, ખદીર અને બેલા. મિત્રો, આ છે ઉત્તર ધારના 6 ડુંગરો. પણ મિત્રો, એવું પૂછાય કે ઉત્તર ધારનો સૌથી ઊંચામાં ઊંચો ડુંગર કયો, તો કે કાળો ડુંગર. તો કાળા ડુંગરની ખાસિયત જોઈએ, જે ખાવડા ટાપુ ઉપર આવેલો ડુંગર છે, જેની ઊંચાઈ છે 437.08 મીટર. કાળા ડુંગર ઉપર ગુરુ દત્તાત્રેયની સમાધિ આવેલી છે. અને કાળો ડુંગર એ કચ્છનો પણ સૌથી ઊંચામાં ઊંચો ડુંગર છે. પછી આપણે ખદીર ડુંગરની વાત કરીએ, તો ખદીર ડુંગરની નીચે ખદીર બેટ પણ આવેલો છે, જે ખદીર બેટ ભરસાવ તાલુકાની અંદર આવેલો છે. મિત્રો, ખદીર બેટ ઉપર એક પ્રાગ ઐતિહાસિક કાળના એક શહેર મળી આવ્યું છે, જે છે ધોળાવીરા. સૌપ્રથમ ગુજરાતમાં લોથલ, પછી રંગપુર અને કચ્છમાં આવેલું ધોળાવીરા પ્રાગ ઐતિહાસિક કાળનું એક અગત્યનું સ્થળ છે, જે 1991 ની અંદર જગતપતિ જોશી નામના વ્યક્તિએ આ ધોળાવીરા શહેર શોધી કાઢ્યું હતું. મિત્રો, ધોળાવીરા શહેર લુણી નદીના કિનારે આવેલું છે. ધોળાવીરામાંથી સૌપ્રથમ 10 અક્ષરનું સાઇનબોર્ડ પણ મળી આવ્યું છે. ધોળાવીરાની રહેણીકેણી તેને 3 ભાગમાં વહેંચવામાં આવી છે અને ધોળાવીરા એ ભરસાવ તાલુકાની અંદર આવેલું છે. આ થાય મિત્રો ધોળાવીરાની ઐતિહાસિક બાબતો. હવે મિત્રો, આપણે ઉત્તરધાર પછી મધ્યધારની વાત કરીએ, તો કે મધ્યધાર એ ક્યાંથી ક્યાં સુધી આવેલી છે, તો કે મધ્યધાર એ કચ્છ જિલ્લાના લખપત તાલુકાથી રાપર તાલુકા સુધી. તો મધ્યધારની અંદર ક્યાં ક્યાં ડુંગર આવેલા છે તે જોઈએ. તો કે મધ્યધારની અંદર ગળદા, રતનમાલ, તિણોતર, હબ્બા, લીલિયો, ચાડવા અને ભુજિયા, આ 7 ડુંગરો મધ્યધારની અંદર સમાવેશ થાય છે. તો મિત્રો, એમ પૂછે કે મધ્યધારનો સૌથી ઊંચા ઊંચો ડુંગર કયો, તો કે તિણોતર. મિત્રો, મેં જે ધારનો સૌથી ઊંચા ઊંચો ડુંગર છે તેને ફરતે રેડ ચોરસ કરેલું છે, તો આપણે સમજવામાં સરળતા. તો મિત્રો, આપણે હવે તિણોધરની અંદર ખાસિયત જોઈએ, તો તિણોધર એ નખત્રાણા તાલુકાની અંદર આવેલો ડુંગર છે. તિણોધર ઉપર ગોરખનાથની સમાધિ આવેલી છે. ગોરખનાથ એ ગિરનારનો સૌથી ઊંચા ઊંચો ડુંગર છે. પણ મિત્રો, ગિરનારનો તો ખરો, પણ ગુજરાતનો પણ સૌથી ઊંચા ઊંચો ડુંગર જે ગોરખનાથ છે, જેની ઊંચાઈ છે 1070 મીટર.
આ મિત્રો મધ્યધારની વાત થઈ, હવે આપણે દક્ષિણ આ મિત્રો મધ્યધારની વાત થઈ, હવે આપણે દક્ષિણ ધારની અંદર જોઈએ તો કે અંદર ક્યાં ક્યાં ડુંગરો આવે છે, તો કે પાંદરો, માતાનો મઢ, ઉમિયા, નનામો અને કુંતકોટ, આ બધા દક્ષિણ ધારના ડુંગરો છે. તો દક્ષિણ ધારનો સૌથી ઊંચામાં ઊંચો ડુંગર નનામો, જેનું કઈ નામ નથી, જેને નનામો કહે છે. કચ્છના રહેવાસીઓ તેનું કઈ નામ ન હોવાથી તેને નનામો ડુંગર પણ કહેવામાં આવે છે. તો દક્ષિણ ધારની અંદર આપણે પાંદરો ડુંગર ઉપરથી ગુજરાતમાંથી સૌથી વધુ લિગ્નાઇટનો કોલસો મળી આવે છે. કચ્છની અંદર દક્ષિણ ધારમાં આવેલો પાંદરા ડુંગર ઉપરથી લિગ્નાઇટનો કોલસો મળી આવે છે. મિત્રો પછી માતાનો મઢ, માતાના મઢની ઉપર આશાપુરા માતાનું મંદિર આવેલું છે. માતાના મઢમાંથી સૌપ્રથમ મંગળના અવશેષો મળી આવ્યા છે, પણ આવું કેનાર અમેરિકાની સંસ્થા નાસા દ્વારા કરવામાં આવ્યું છે. પછી ઉમિયા, નનામો અને કંથકોટ, નનામો એ દક્ષિણ ધારનો સૌથી ઊંચામાં ઊંચો ડુંગર નનામો. પછી કંથકોટ, કંથકોટ એ વાગડના મેદાનમાં આવેલું છે. મિત્રો આની સાથે ઐતિહાસિક વાત જોડાયેલી છે કે અફઘાનિસ્તાનનો મોહમ્મદ ગઝનવી 1026 ની અંદર જ્યારે સોમનાથ મંદિર લૂંટવા આવે ત્યારે સોલંકી વંશનો રાજા હિમદેવ પહેલો જે પાટણની અંદર રહેતો હોય છે ત્યારે મોહમ્મદ ગઝનવી જ્યારે આક્રમણ કરે, મોહમ્મદ ગઝનવી જ્યારે સોમનાથ મંદિર ઉપર આક્રમણ કરે છે ત્યારે પાટણનો વ્યક્તિ હિમદેવ પહેલો રાપર તાલુકાના વાગડના મેદાનની અંદર કંથકોટ નામના ડુંગર ઉપર, કંથકોટ નામના કિલ્લા ઉપર છુપાઈ જાય છે અને મોહમ્મદ ગઝનવીને મારવા માટેનું કાવતરું કરે છે. મિત્રો આ વાત થઈ કચ્છની. એમ પૂછે કે કચ્છનો સૌથી ઊંચામાં ઊંચો ડુંગર કયો, તો કે કાળો ડુંગર. તો કે એમ પૂછે કે ઉત્તર ધારનો સૌથી ઊંચામાં ઊંચો ડુંગર કયો, તો કે તો ભાઈ કાળો ડુંગર. મધ્ય ધારનો સૌથી ઊંચામાં ઊંચો ડુંગર કયો, તો કે તીણોધર. અને દક્ષિણ ધારનો સૌથી ઊંચામાં ઊંચો ડુંગર કયો, તો કે આ વાત થઈ કચ્છના ડુંગરોની. હવે પછી આપણે આગળ સૌરાષ્ટ્રના ડુંગરોનો અભ્યાસ કરીશું. તો સૌરાષ્ટ્રના ડુંગરોને બે ભાગમાં વિભાજિત કરવામાં આવે છે, એક તો ઉત્તરની ટેકરીઓ અને દક્ષિણની ટેકરીઓ. સૌરાષ્ટ્રના ઉત્તરના ભાગને માંડવની અથવા ઉત્તરની ટેકરીઓ તરીકે પણ ઓળખવામાં આવે છે અને સૌરાષ્ટ્રના દક્ષિણના ભાગને ગીરની ટેકરીઓ અથવા દક્ષિણની ટેકરીઓ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો મિત્રો સૌપ્રથમ આપણે જોઈએ ઉત્તરની અથવા માંડવની ટેકરીઓ. માંડવની ટેકરીની અંદર સુરેન્દ્રનગર જિલ્લાની અંદર ચોટીલા તાલુકામાં ચોટીલા ડુંગર આવેલો છે. મિત્રો ચોટીલા ડુંગર એ માંડવની ટેકરીનો સૌથી ઊંચા ઊંચો ડુંગર છે. ચોટીલા ડુંગરની ઊંચાઈ 340 મીટર છે. ચોટીલા ડુંગર ઉપર સાંબુડા માતાનું મંદિર આવેલું છે. મિત્રો આ વાત થઈ સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ડુંગરની. હવે પછી આપણે રાજકોટ જિલ્લાની અંદર ક્યાં ક્યાં ડુંગરો આવેલા છે તે જોઈએ. રાજકોટ જિલ્લાની અંદર જસદણ તાલુકામાં હિંગોળગઢનો ડુંગર આવેલો છે. હિંગોળગઢના ડુંગરમાંથી ત્રણ નદીઓ નીકળે છે, એક તો મચ્છુ, સુખભાદર અને ભાદર. મિત્રો એ જસદણ તાલુકાના હિંગોળગઢ ના ડુંગરમાંથી નીકળે છે. મિત્રો ગુજરાતનું એકમાત્ર શૈક્ષણિક અભયારણ્ય જે હિંગોળગઢ ની અંદર આવેલું છે જેનું નામ છે હિંગોળગઢ પ્રાકૃતિક શૈક્ષણિક અભયારણ્ય. પછી મિત્રો રાજકોટ જિલ્લાની અંદર એક કોશળ નામનો ડુંગર આવેલો છે, લોધિકા નામનો ડુંગર આવેલો છે. લોધિકા ડુંગર એ રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકાની અંદર આવેલો છે. અને ઢુંઢી નામનો ડુંગર, મિત્રો ઢુંઢી નામના ડુંગરમાંથી શેત્રુંજય નદી નીકળે છે. આ વખતે રાજકોટના ચાર ડુંગરની જે છે ઓસમ, લોધિકા, ઢુંઢી અને હિંગોળગઢ. હવે પછી આપણે આગળ જામનગરની અંદર ક્યાં ક્યાં ડુંગર આવેલા છે તે જોઈએ. તો જામનગરની અંદર એક જ ડુંગર આવે છે જેનું નામ છે સત્યાદેવ. મિત્રો એવો ક્વેશ્ચન પૂછાય કે
માંડવની ટેકરીની અંદર સત્યાદેવનો ડુંગર ક્યાં જિલ્લાની અંદર આવેલો છે? તો કે જામનગર જિલ્લાની અંદર. હવે પછી આપણે આગળ જોઈએ તો બરડો ડુંગર જે દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ અને પોરબંદર જિલ્લાની વચ્ચે આવેલો છે. પણ મિત્રો એના પછી બરડા ડુંગરની વાત કરીએ તો મિત્રો બરડો ડુંગર નું સૌથી ઊંચામાં ઊંચું શિખર આભભરા છે, જે પોરબંદર જિલ્લાની અંદર રાણાવાવ તાલુકાની અંદર આવેલું છે. મિત્રો બરડો ડુંગર છે એ જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને રાજકોટ જિલ્લાની વચ્ચે આવેલું છે. પણ તેનું સૌથી ઊંચામાં ઊંચું શિખર આભભરા જે પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાની અંદર આવેલું છે, એટલે એક્ઝામની અંદર એવું પૂછાય કે બરડો ડુંગર ક્યાં જિલ્લાની અંદર આવેલો છે? તો કે પોરબંદર. મિત્રો આ વાત થઈ માંડવની ટેકરીઓના ડુંગરોની. તો માંડવની ટેકરી અંદર ક્યાં ક્યાં ડુંગરો છે? બરડો, ટુંડી, ઓસમ, લોધિકા, સત્યાદેવ, હિંગોળગઢ અને ચોટીલા. ચોટીલા એ માંડવની ટેકરીનો સૌથી ઊંચામાં ઊંચો ડુંગર છે, જેની ઊંચાઈ છે 340 મીટર. હવે મિત્રો આપણે આગળ દક્ષિણની ટેકરીઓ અથવા ગીરની ટેકરીનો અભ્યાસ કરીશું. તો દક્ષિણ ટેકરીઓ અને ગીરની ટેકરીને સમજવા માટે મિત્રો ત્રણ ભાગમાં વહેંચી દઈએ. જે ત્રણ ભાગ છે, એક તો ગિરનાર, ગીરની ટેકરીઓ અને શેત્રુંજયનો ડુંગર. મિત્રો ગિરનાર અને ગીરની ટેકરીઓ બે અલગ અલગ છે, તેને સરળતાથી સમજી શકાય તે માટે આપણે વ્યવસ્થિત રીતે ડ્રો કર્યું છે. તો મિત્રો ગિરનારની અંદર પાંચ ડુંગરો આવેલા છે, જેસે ગોરખનાથ, અંબિકા, આઘેડ, કાલિકા અને દાતા. મિત્રો ગિરનાર એ જૂનાગઢ જિલ્લાની અંદર આવેલું ગિરનાર જે ગુજરાતનું સૌથી ઊંચામાં ઊંચો પર્વત છે, અને ગિરનારનું સૌથી ઊંચામાં ઊંચું શિખર ગોરખનાથ છે, જેની ઊંચાઈ છે 1117 મીટર, જે જૂનાગઢ જિલ્લાની અંદર આવેલું છે. મિત્રો પછી આ દાતાર, દાતાર એ ગિરનારની અંદર પણ આવેલું છે અને મહેસાણા જિલ્લાના ઉનાવા તાલુકાની અંદર પણ દાતાર આવેલું છે. આ વાત થઈ ગિરનારના પાંચ ડુંગરોની. હવે પછી આપણે ગીરની ટેકરીની વાત કરીએ તો મિત્રો ગીરની ટેકરીઓ એ ત્રણ જિલ્લાની અંદર ફેલાયેલી છે, જેસે જૂનાગઢ, અમરેલી અને ગીર સોમનાથ. મિત્રો ગીરની ટેકરીની અંદર ત્રણ ડુંગરો આવેલા છે, જેસે સાસણગીર, સરકલા અને તુલસીશ્યામ. મિત્રો એવું પૂછાય કે ગીરની ટેકરીનું સૌથી ઊંચામાં ઊંચું શિખર ક્યું છે? તો કે સરકલા, જેની ઊંચાઈ છે 643 મીટર. પછી હવે આપણે સાસણગીરની વાત કરીએ તો મિત્રો સાસણગીર એ વિશ્વભરમાં જાણીતું છે. સાસણગીર એ જૂનાગઢ અને ગીર સોમનાથની અંદર આવેલું છે. ગીર નેશનલ અભયારણ્ય પણ આવેલું છે, જેની સ્થાપના 1965ની અંદર થઈ હતી. પછી તુલસીશ્યામની વાત કરીએ તો તુલસીશ્યામ એ ગીર સોમનાથની અંદર આવેલું છે. તુલસીશ્યામમાં ગરમ પાણીના 7 કુંડ આવેલા છે. મિત્રો ઘણી એક્ઝામે એવો ક્વેશ્ચન પૂછાયેલો છે કે મહાભારતની અંદર તુલસીશ્યામને ક્યાં શબ્દ તરીકે ઓળખવામાં આવે છે? તો મિત્રો જે શબ્દનું નામ છે તપ્તોદક કુંડ, એ કુંડને ક્યાં કુંડ તરીકે ઓળખવામાં આવે છે? તો કે તપ્તોદક કુંડ. આ થઈ ગીરની ટેકરીઓ. મિત્રો ગીરની ટેકરીઓ પછી આ ગીર સોમનાથમાં તોરવાડ અને વેરાવળની વચ્ચે નાના ગીર તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો નાના ગીરની ટેકરીઓને બીજા મોરધાર પણ કહેવામાં આવે છે. આ વાત થઈ મોરધારની. હવે પછી આપણે શેત્રુંજય ડુંગરની વાત કરીએ તો શેત્રુંજય ડુંગરમાં ચાર ડુંગરો આવેલા છે, જેસે સિહોર, પાલીતાણા, ખોખરા અને તળાજા. મિત્રો આ બધા ડુંગરો તાલુકાના નામ ઉપરથી જ આવેલા છે. તળાજામાં નરસિંહ મહેતાનું જન્મસ્થળ છે, સિહોર, ખોખરા અને પાલીતાણા. મિત્રો પાલીતાણા એ શેત્રુંજય ડુંગરનો સૌથી ઊંચામાં ઊંચું શિખર છે. મિત્રો એવું પૂછાય કે શેત્રુંજય ડુંગરનું સૌથી ઊંચામાં ઊંચું શિખર ક્યું છે? તો કે પાલીતાણા. મિત્રો પાલીતાણાની અંદર પાવક વન પણ આવેલું છે, એ પાવક વન 2010 ની અંદર બનેલું છે. મિત્રો ગુજરાતની અંદર 17 વન આવેલા છે, એમાં
સત્તરમો વન હમણાં જ 16 જુલાઈ ની અંદર વિજય રૂપાણીએ સાબરકાંઠાની અંદર વિરાંજલી નામનું વન બનાવ્યું છે, જે 68મો વન મહોત્સવની અંદર આ 17મો વન બનાવ્યું છે. પછી પાલીતાણાની નજીક શેત્રુંજય ડુંગર ઉપર જૈનોના 863 મંદિરો આવેલા છે, જેમાં જૈનોના પ્રથમ તીર્થકર ઋષભદેવ છે. આ વાત થઈ શેત્રુંજય ડુંગરની. તો મિત્રો દક્ષિણની અંદર 3 ડુંગરો છે, કે ગિરનાર, ગીરની ટેકરીઓ અને શેત્રુંજય. અને દક્ષિણનો સૌથી ઊંચામાં ઊંચો ડુંગર કયો? તો કે ગોરખનાથ. અને ગોરખનાથ એ ગુજરાતનો પણ સૌથી ઊંચામાં ઊંચો ડુંગર છે, જેની ઊંચાઈ છે 1117 મીટર. અને એમ પૂછે કે માંડવી ટેકરીનો સૌથી ઊંચામાં ઊંચો શિખર કયું? તો કે ચોટીલા. આ વાત છે મિત્રો સૌરાષ્ટ્રના ડુંગરોની.